નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને ચવાન સ્ટોક્સ દામ પરથી જ તમે જાણી ગયા હશો કે આજના શોની થીમ શું છે. હાલની શાહરૂખ ખાનની આ ફિલ્મ રિલીઝ થયા પહેલાંથી જ ધૂમ મચાવી છે અને કોઈ એક એમ કે ગોલ માટે થઈ અને માણસ કેટલા એફર્ટ્સ આપે છે, એટલે કે સામાન્ય માણસના અસાધારણ પ્રયત્નો. તો આજે અમારા એક્સપર્ટ્સ તમને જણાવશે એવા શેર્સ જે કોમન શેર્સ છે પરંતુ લાંબા ગાળા માટે અથવા આવનારા કોઈપણ સમયમાં તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન્સ જે છે એ આપી શકે છે અને તમારા પોર્ટફોલિયોને એકદમ સ્ટડી બનાવી શકે છે. આપણી સાથે આપણા એક્સપર્ટ્સ જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને HDFC સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની. સ્વાગત છે આપનું શો પર. અને સૌથી પહેલાં જે છે એક ચર્ચાની શરૂઆત કરીએ વિનય આપની સાથે. આપણે જાણીએ છીએ જે રીતે એક થીમ આજે આપણે શોની નક્કી કરી છે કે જવાન સ્ટોક્સ, જે રીતે એક મૂવીને રિસ્પોન્સ રિલીઝ પહેલાંથી જ આપણે મળતો જોઈ રહ્યા છીએ, ખાસ કરીને હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ છે, જે કહી શકાય કે રજાઓ પણ આપણને મળતી દેખાઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે એ રિસ્પોન્સ તો મળશે જ. શાહરૂખ ખાન ફેન બેઝ એટલું છે કે એમ કહી શકાય કે નામ માત્ર એક ઇનફ છે એક રિસ્પોન્સ માટે. જે રીતે એક પ્રી બુકિંગ સમયે પણ આપણે એક રિએક્શન જોયું હતું, કઈ રીતે ઓવરઓલ તમે તમારું અહીંથી એક ફિલિંગ છે અને તમારી આજુબાજુ તમે શું માહોલ જે છે અહીંયાથી નોટ કર્યો છે? તો ગુડ આફ્ટરનૂન. તો બીઈંગ એન ટેકનિકલ એનાલિસ્ટ અમે ટ્રેન્ડ જોતા હોઈએ છીએ અને ટ્રેન્ડ આપણે જો મૂવીઝનો જોઈએ, બોલિવૂડ મૂવીઝનો, તો રિસન્ટલી આપણે જોયું છે કે ઘણી સારી બોલિવૂડ મૂવીઝ આવીને સારી એવું બોક્સ ઓફિસમાં કલેક્શન થયું હતું. ગદર 2 નું કલેક્શન સારું હતું, રોકી એન્ડ રાણીનું કલેક્શન સારું હતું, OMG 2 નું પણ કલેક્શન ઘણું સારું હતું. તો બેક ટુ બેક એક હિટ મૂવીઝ આવી રહી છે અને હવે જવાન જેવી સુપરસ્ટારની મૂવી આવી રહી છે, તો ડેફિનેટલી ટ્રેન્ડને જોતા તો એવું લાગે છે કે આ ટ્રેન્ડ આગળ જ વધશે અને ઉપર તરફનો જ રહેશે. તો ડેફિનેટલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. અને એક લાંબુ વેકેશન છે, બાળકોને રજા મળી છે 4 દિવસની, તો એક લોંગ વીકેન્ડમાં વેકેશનમાં આ મૂવીઝમાં એટલે કોઈ કોમ્પિટિશન પણ નથી દેખાઈ રહી, કારણ કે એક સુપરસ્ટાર છે તો એની સામે કોમ્પિટિશનમાં જનરલી બીજી કોઈ મૂવીઝ રિલીઝ નથી થતી હોતી, તો એવું જ બની રહ્યું છે. તો ટ્રેન્ડ સારો દેખાઈ રહ્યો છે અને જેમ તમે કીધું, જેમ સુપરસ્ટાર છે અને ચાન્સીસ સારા એવા છે અને જે એડવાન્સ બુકિંગના આંકડા આપણે જોઈએ એને જોતા તો એવું લાગે છે, અને પ્લસ PVR આઇનોક્સ જેવા સ્ટોક્સની મૂવમેન્ટ જોઈને એવું લાગે છે કે ચોક્કસથી એક સારું રિવ્યુ આવવું જોઈએ અને દર્શક મિત્રો એને એન્જોય કરશે. અને અમે પણ પ્લાન કરી રહ્યા છીએ કે વીકેન્ડમાં જ્યારે પણ મોકો મળશે તો અમે પણ મૂવીનો આનંદ લઈશું. જી વિનય, નેક્સ્ટ સવાલ મારો એ જ હતો કે અમારી અગર CNBC બજારની ટીમની વાત કરું, મારા સહિત ઘણા બધા SRK ફેન્સ છે, અમારો તો એક ટીમ સાથે પ્લાન છે કે મૂવી જોવા જઈએ અમે લોકો. તમે તો તમારો પ્લાન જણાવ્યો છે, જ્યારે આપણે એડવાન્સ બુકિંગ જ્યારથી શરૂ થતા દેખાઈ રહ્યા હતા અને ઓવરઓલ જે તમે અન્ય મૂવીની પણ વાત કરી હતી, કઈ રીતે એક ટ્રેન્ડ તમે અત્યારે જોઈ રહ્યા છો? કારણ કે એક કહી શકાય કે ઓનલાઈન પ્લેટફોર્મ તરફ આપણે કોવિડ સમયે એકવાર વળતા જોયા હતા અને હવે ફરી જે રીતે મલ્ટીપ્લેક્સમાં થિયેટર્સમાં જે આપણે લાંબી કતાર જોઈ છે, ઇવન રીલ્સ પણ આપણે સોશિયલ મીડિયા પર જોઈ હતી કે એક ઓડી બુકિંગ એટલે સમગ્ર ઓડિટોરિયમ જે છે, થિયેટર જે છે, સ્ક્રીન બુકિંગ જે છે એ પણ કરવામાં આવ્યું હતું આ મૂવી માટે, તમે કઈ રીતે જણાવશો? તો ચોક્કસથી, સૌથી પહેલા તો જે ડેમોગ્રાફિક્સ છે એ પણ આ ઇન્ડસ્ટ્રીને, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘણા સપોર્ટ કરે છે. ઇન્ડિયા ઇઝ ધી યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ અને જે રીતના આપણે જોયું છે કે જેમ મૂવીઝ સારી રિલીઝ થઈ છે અને જેમ બેક ટુ બેક એક હિટ આવી રહી છે, તો એક મૂવીઝ પણ સારી બની રહી છે. અને ઓવરઓલ અત્યારે જેમ રજાઓનો અને ફેસ્ટિવલ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, તો ડેફિનેટલી એક આઉટલુક પોઝિટિવ બેસી રહ્યું છે. અને અમે પણ અમારી ફેમિલી જોડે પ્લાન કર્યો છે કે જેમ સેટરડે સન્ડે રજા આવશે તો અમે પણ અમારી ફેમિલી જોડે મૂવી જોવા જઈશું. તો ડેફિનેટલી એક સારી એક્સપેક્ટેશન્સ છે અને છેલ્લા સમયમાં આપણે ખાસ કરીને છેલ્લા 3-4 મહિનામાં જેટલી પણ મૂવીઝ આવી છે એમાં બધા ઘણા બધા સારા રિવ્યુઝ મળ્યા છે. તો લુકિંગ ધેટ ટ્રેન્ડ અને લુકિંગ એટ ધી ફેન બેઝ ઓફ ધી સુપરસ્ટાર, આઈ થિંક ડેફિનેટલી ઘણો સારો રિસ્પોન્સ મળવો જોઈએ. અને જે રીતના સ્ટોક્સ મૂવ કરી રહ્યા છે PVR આઇનોક્સના, તો ડેફિનેટલી સારો ટાઈમ આવી શકે છે આ એન્ટાયર મીડિયા સેક્ટર માટે. જી ડેફિનેટલી, તો એક કહી શકાય કે આજે આપણે ખાસ રજૂઆતનું કારણ એ જ છે કે માર્કેટને પણ ક્યાંક ને ક્યાંક જે છે સ્ટોક્સમાં જે રીતે નામ વિનય જણાવ્યા એક અસર જે છે આપણને દેખાતી હોય છે. સ્ટોક્સની હવે વાત કરી જ છે વિનય, તો આપણે એક શરૂઆત કરીએ આજે પસંદગી સાથે. જવાન સ્ટોક્સ તમારા તરફથી સૌથી પહેલું રેકમેન્ડેશન ક્યાં રહેશે કે પોર્ટફોલિયોને પણ એકદમ મજબૂત બનાવે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન્સ તમને આપે? તો મારા હિસાબે PSU બેંક્સની સમાવેશ તમારા પોર્ટફોલિયોમાં કરવો જોઈએ અને પહેલાથી જ હું PSU બેંક્સમાં છેલ્લા 6 મહિનાથી મારો વ્યૂ બુલિશ રહ્યો છે.
તો પીએસયુ બેંકમાં પણ ઘણા ડાયવર્જન્ટ પરફોર્મન્સ જોયા છે. એમાંની એક મિડકેપ પીએસયુ બેંક છે, બેંક ઓફ મહારાષ્ટ્ર, જેનો ટેકનિકલ સેટઅપ રિલેટિવલી ઘણો સ્ટ્રોંગ છે એઝ કમ્પેર ટુ ધી અધર પીએસયુ બેન્કિંગ સ્ટોક. અને મને લાગે છે કે પીએસયુ એઝ એ સેક્ટર જે રીતનું આઉટ પરફોર્મન્સ જોયું છે, અને પીએસયુ બેન્કિંગ સેક્ટર પણ આઉટ પરફોર્મ કરી શકે છે. તો મારા હિસાબે જો તમારો પોર્ટફોલિયો હોય તો તમારા પોર્ટફોલિયોમાં પીએસયુ બેંકનો સમાવેશ કરવો જોઈએ. એમાંથી બેસ્ટ પરફોર્મિંગ સ્ટોક બેંક ઓફ મહારાષ્ટ્ર છે, જેના રિઝલ્ટ પણ ઘણા સારા છે, અને ફંડામેન્ટલી એઝ વેલ એઝ ટેકનિકલી ઓલસો ઇટ ઇઝ લુકિંગ વેરી સ્ટ્રોંગ ઓન ધ ચાર્ટ. તો મને લાગે છે બેંક ઓફ મહારાષ્ટ્ર જેવા સ્ટોકને એક્યુમ્યુલેટ કરવો જોઈએ. જો કે બજારમાં સ્મોલ કેપ મિડકેપમાં એક મોટી રેલી આપણે જોઈ ચુક્યા છે, મોર દેન 43% આપણે સ્મોલ કેપ ઇન્ડેક્સને વધતા જોઈએ છે માર્ચના બોટમથી, અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ એક સ્પેક્ટેક્યુલર રેલી આવતા જોઈ છે. તો કન્સિડરિંગ ઓલ ધીસ, થોડુંક ઓવરબોટ સિનારીઓ ચોક્કસથી છે, આવા સિનારીઓમાં તમે એક્યુમ્યુલેટ કરશો તો વધારે સારું રહેશે. તો 41 રૂપિયાથી 38.50ની રેન્જમાં તમે બે ભાગમાં લઈ શકો છો, તો તમારી એવરેજ કોસ્ટ નીચે આવી જશે. તો બે ભાગમાં લો, 50% અત્યારે અને 50% એટ 38.50. એઝ એ પોઝિશનલ ટ્રેડર હું સ્ટોપ લોસ સજેસ્ટ કરીશ 37 નો, અને અપસાઇડમાં હું 48 નો ટાર્ગેટ જોઈ રહ્યો છું. તો મારી પહેલી પસંદગી પીએસયુ બેંકમાંથી બેંક ઓફ મહારાષ્ટ્ર રહેશે. ઓકે, તો પીએસયુ બેંકિંગ માંથી બેંક ઓફ મહારાષ્ટ્ર પર પસંદગી વિનય તરફથી આવતી દેખાઈ રહી છે. 37.5 સ્ટોપલોસ 48 લક્ષ્યાંક સાથે આ પસંદગી મળતી દેખાઈ રહી છે. આપણા અન્ય એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, આપનું પણ સ્વાગત છે શો પર. અને એક જવાન સ્ટોક્સ, તો આપણે ફિલ્મની ચર્ચા સાથે જ શરૂઆત કરીએ. જગદીશજી, તમે જોઈ રહ્યા છો કઈ રીતે ઓવરઓલ એક રિસ્પોન્સ જે છે ફિલ્મને અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. શાહરૂખ ખાન છે એટલે બીજું કંઈ કહેવું જ ના પડે, પરંતુ જે રીતે રિસન્ટલી પણ જે ન્યૂઝ હતા કે ચેન્નઈમાં અને સાઉથના અમુક ભાગોમાં આપણે જોઈએ તો જે રીતે એક સેલિબ્રેશન લોન્ચિંગ પહેલાં, રિલીઝ પહેલાં જે આપણે જોયું હતું, અને સવારે 6 વાગ્યાથી લઈ અને જગદીશજી રાતના 2 વાગ્યા સુધીના શોઝ પણ અત્યારે હાઉસફુલ જઈ રહ્યા છે. તમે આ રિસ્પોન્સને જઈને કઈ રીતે કહેશો? અને વિનય તો ટેકનિકલી પણ સમજાવ્યું છે, ફંડામેન્ટલ તમારા શું કહી રહ્યા છે મૂવી વિશે? આપણે જાણીએ છીએ કે આ શાહરૂખ ખાનની જે મૂવી છે એ દિલ્હી પઠાણ જે આવી એ પહેલાના લગભગ 3-3.5 વર્ષ લગભગ આમ તમે ગણો તો એમની કોઈ પણ મૂવી આવી નહોતી. કારણ કે છેલ્લું જે એમને પિક્ચર રિલીઝ થયું એમાં એક કે છેલ્લા 2 માં એક થોડો સેટબેક આવી ગયો હતો, અને એને કારણે બહુ લાંબા સમય પછી એમનો એક પઠાણ રિલીઝ થયું, અને જે આંકડા અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે એમાં લગભગ 1,000 કરોડનું કલેક્શન એ પર્ટિક્યુલર કંપની પર્ટિક્યુલર મૂવીએ કર્યું હતું. અને એ પછી હવે બહુ ઝડપથી લગભગ ગાળો બંને વચ્ચે બહુ ઓછો છે, અને આ જવાન રિલીઝ થઈ રહ્યું છે. જે રીતે તમે ટિકિટ બુકિંગના આંકડા સમજાવ્યા અને જે આગલા પઠાણના આંકડા હતા એમાં જોકે થોડો ઘણો ફેર છે, પહેલામાં તો લગભગ એવું કહેવાય છે કે મોર દેન 3 કરોડ ટિકિટો વેચાઈ ગઈ હતી. અત્યારે પણ જે કંઈ પણ જે બુકિંગ છે અને છેલ્લા કેટલાય સમયથી આ એક ટ્રેન્ડ ચાલ્યો છે થિયેટરમાં જોવાનો, કારણ કે લગભગ બધાને કોવિડ પછી લાગતું હતું કે આ એક તબક્કો એવો આવ્યો છે કે મોટાભાગના જે મૂવી છે એ ફ્લોપ જ થશે, અને ફ્લોપ ખરેખર થયા હતા પણ ખરા, પણ સાથે હવે છેલ્લા લગભગ 3 કે 4 મહિનાથી આ એક ટ્રેન્ડ બદલાયો છે. મને એવું લાગે છે કે જે રિવ્યૂ છે તો આપણને લગભગ 1 કે 2 દિવસમાં ખબર પડશે, કારણ કે અત્યારે કોઈ પણ મૂવીનું સક્સેસ અથવા ફેલ્યોર એ લોકોના રિવ્યૂ પર છે, અને રિવ્યૂ જો સારો હશે તો જેવી કે અત્યારે ગદર 2 લગભગ 500 કરોડનું કલેક્શન કરી ચૂકી છે એ જોતા, અને ઓ માય ગોડ પાર્ટ 2 એને પણ લગભગ 200 કરોડનો આંક વટાવી ચૂક્યા છે. એટલે અત્યારે એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન ધી પબ્લિક ઓપિનિયન. એટલે જો પબ્લિક ઓપિનિયન સારો આવશે અને લોકોને એવું લાગે કે મૂવી વર્થ હેવિંગ અ લુક એટ ઇટ, તો ચોક્કસ મને એવું લાગે છે કે આ બીજી એક બમ્પર સુપરહિટ પુરવાર થશે. જી, ડેફિનેટલી, અને આશા રાખીએ કે આ રીતે જે તમે જે રીતે જણાવ્યું કે સુપરહિટ ફિલ્મ એકવાર ફરી પઠાણ બાદ રેકોર્ડ બ્રેકિંગ સાબિત થાય. જગદીશજી, હવે શરૂઆત કરીએ તમારા એક પહેલી પસંદગી સાથે. કયો એવો સ્ટોક તમે રેકમેન્ડ કરો છો, જવાન સ્ટોક કે જે પોર્ટફોલિયોમાં રાખવાથી એક ખાસ કરીને ફાયદો અને એક મજબૂત પોર્ટફોલિયોને વધારે બનાવે, સારા રિટર્ન્સ આપે? મને મારો પહેલો સ્ટોક છે ટાટા મોટર્સ. આપણે જાણીએ છીએ કે ટાટા મોટર્સના એક જે પ્લાન્ટ છે 2 જગ્યાએ છે, આમ તો ચાઇનામાં પણ છે અને સાથે સાથે એ પ્લાન્ટ યુકેમાં પણ છે, અને છેલ્લા જે આંકડા એના ડિસ્પેચીસના આવ્યા એ જોતા બહુ મોટું એક વેચાણ ત્યાં જેએલનું, એટલે કે જેગવાર લેન્ડ રોવરનું ત્યાં બહુ મોટું વેચાણ રહ્યું છે, અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની અંદર પણ એ બહુ મોટા ભાઈ અત્યારે વધારે પણ કરી રહ્યું છે. સાથે સાથે ડિફેન્સની અંદર બહુ મોટા સ્ટોક્સ પર્ટિક્યુલર કંપનીઓ પાસે છે. મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર શેરની અંદર આવનાર દિવસોમાં એક તો ખાસો કરેક્શનમાં આવી ગયો છે, ઓલ ટાઈમ હાઈ 665ની સામે 1,713-14ની આસપાસ છે. મને એવું લાગે છે કે જે જાતના વ્હીકલ્સ વેરી સ્ટડી અને બહુ મજબૂત વ્હીકલ્સ, નોટ ઓનલી આપણે એસયુવીની વાત કરીએ પણ જે કંઈ પણ એમના પોતાના જે લેટેસ્ટ જે એડિશન છે, અને સાથે સાથે ડિફેન્સ માટે પણ આ કંપની બહુ સજ્જર છે અત્યારે. એટલે જો કંઈક જવાનની સાથેની સરખામણી કરવી હોય તો ટાટા મોટર્સની ઘણી બધી એવી બ્રાન્ડ છે કે જેને તમે સરખામણી કરી શકો છો.
મારો પહેલો આ જે પસંદગીનો શેર છે એ ટાટા મોટર્સ છે. ટાર્ગેટ છે મારો એનો 700 રૂપિયાનો, 700-725 રૂપિયાનો, અને એનો સ્ટોપ લોસ છે 575નો. ઓકે, 575નો અહીંયાથી સ્ટોપ લોસ, 700 ઉપર ના લેવલ્સ જે છે અહીંયાથી તમને ટાટા મોટર્સ બતાવી શકે છે. બીજી પસંદગી જાણીએ વિનય આપની પાસેથી. હવે આ જે છે આપણા લિસ્ટમાં બીજું કાઉન્ટર તમારા તરફથી કયું હશે? તો બીજું કાઉન્ટર મારું પણ પીએસયુ સેક્ટરમાંથી જ છે, એ છે આઈઆરસીટીસી. આઈઆરસીટીસી એક જબરદસ્ત ઇન્વેસ્ટરને આઈપીઓ બાદ રિટર્ન આપ્યા હતા, અને પછી એક જબરદસ્ત રિટર્ન આપ્યા પછી એક કરેક્શન ફેઝમાં સ્ટોક એન્ટર થઈ ગયો હતો. પણ રિસન્ટલી આપણે જોયું છે કે આઈઆરસીટીસીમાં સારું એવું ટ્રેક્શન દેખાયું છે. ટેકનિકલી જો વીકલી ચાર્ટ્સ જોઉં છું તો બુલિશ હેડ એન્ડ શોલ્ડર પેટર્નની માંથી બ્રેકઆઉટ આવતા દેખાયું છે, અને સ્ટોક કે નામ લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર પહોંચી ગયો છે. તો ક્યાંક ને ક્યાંક જે પહેલા જે રિટર્ન્સ ઇન્વેસ્ટર્સને આપ્યા હતા આઈઆરસીટીસીએ, એ હવે ક્યાંક ને ક્યાંક લાગે છે કે ફરીથી એક એનો બુલિશ ફેઝ સ્ટાર્ટ થઈ ગયો છે, એક મોમેન્ટમ બેઝ બાઇંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ટેકનિકલી જોતા બહુ કન્વિન્સિંગ લાગી રહ્યો છે. તો આઈઆરસીટીસી એક પીએસયુ સ્ટોક છે, એક રેલવે રિલેટેડ સ્ટોક છે, કેટરિંગ સ્ટોક છે. તો એને તમે 708-670 ની રેન્જમાં બાય કરવું જોઈએ. તો આજની બધી જ રિકમેન્ડેશન મારી એક્યુમ્યુલેટની સલાહ રહેશે. આ એક લાર્જ કેપ સ્ટોક છે, પણ બજાર જે રીતના તેજી થઈ ચૂકી છે, તો જેમ મેં પહેલા કીધું કે આ એવરેજિંગ કરવું જોઈએ નીચેના લેવલ ઉપર, અને બે ભાગમાં બાય કરશો તો ઇટ વુડ બી બેટર. તો 708 ઉપર ફર્સ્ટ પાર્ટ અને 670 પર સેકન્ડ પાર્ટ તમે બાય કરી શકો છો. પોઝિશનલ ટ્રેડર્સ માટે મારા હિસાબે 650ની આસપાસ સ્ટોપ લોસ લગાવવો જોઈએ, અને અપસાઇડમાં હું એક્સપેક્ટ કરું છું કે આઈઆરસીટીસી 800નો ટાર્ગેટ આપી શકે છે. તો આજની બધી રિકમેન્ડેશન મારી નેક્સ્ટ 3-4 મહિના માટે છે, અને પોર્ટફોલિયોમાં પણ એક સમાવેશ કરી શકાય છે બધા સ્ટોક્સનો. તો એ ખાસ દર્શક મિત્રોને ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો બધી જ પિક્સ સૌથી પહેલાં તો એક્યુમ્યુલેટ કરવાનો 3-4 મહિના માટેનો વ્યૂ. બીજી પસંદગી આઈઆરસીટીસી 650ના સ્ટોપ લોસ, 800ના લક્ષ્યાંક માટે, અને એક તબક્કાવાર લેવલ્સને ધ્યાનમાં રાખી અને તમે ખરીદદારી કરી શકો છો. જગદીશજી, બીજી પસંદગી આપને જાણીએ, ક્યાં એક સ્ટોક પર તમારી સલાહ રહેશે? બીજી પસંદગી મારી છે ટાઇટાન બી. રિસન્ટલી એને આ પર્ટિક્યુલર કંપનીએ એને લગભગ 27.28% જેટલો સ્ટેક ક્રેડિટ લેનની અંદર એડ કર્યો છે, અને આ સાથે આ કંપનીની જે સિનર્જી છે એ ઇઝ મચ બેટર પ્લેસ્ડ. એનો પોતાનો પ્રોક્યોરિંગનો, મેન્યુફેક્ચરિંગનો, માર્કેટિંગનો મોટાભાગના એનાલિસ્ટ માનું છે કે આ પર્ટિક્યુલર જે સ્ટેક એને એક્વાયર કર્યો છે એનાથી બહુ મોટો ફાયદો આ પર્ટિક્યુલર કંપનીને થશે. તમે છેલ્લા 3-6 મહિનાનું જો સર્વે તમે આ કંપનીનું કાઢો, ભલે આજે કદાચ થોડો ઘણો સબડ્યુડ છે, પણ એકાદ અઠવાડિયામાં લગભગ 8.5%, છેલ્લા એકાદ મહિનામાં લગભગ 8.5%, અને છેલ્લા 6 મહિનામાં લગભગ 31% જેટલો રિટર્ન આ પર્ટિક્યુલર શેરે આપ્યું છે. અને જે રીતે ફેસ્ટિવલ સિઝન અત્યારે આવી રહી છે નજીક, થોડા સમયમાં પછી નવરાત્રી આવશે, પછી દિવાળી આવશે, પછી બેસતું વરસ આવશે, પછી ક્રિસમસ આવશે, એટલે એક પછી એક નવા તહેવારો છે. મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર શેરમાં હજી પણ ચમક બાકી છે. સોનાના ભાવમાં એવો કંઈ ખાસ વિશેષ ઘટાડો થતો નથી, અને આ મલ્ટીફેસેટેડ કંપની છે. માત્ર ઘરેણા નથી બનાવતી, વોચિસ નથી બનાવતી, પણ ઘણી બધી વસ્તુ આ કંપની બનાવે છે. આજે એનો ભાવ થોડે ચોક્કસ નીચે છે, 3168 ની આસપાસ ઓલ ટાઈમ લગભગ 3210 સુધી પહોંચેલો છે. પણ મેં આપને કહ્યું કે છેલ્લા 6 મહિનાની અંદર જ આ કંપની 31% જેટલું રિટર્ન આપ્યું છે. માય ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર કંપની 33.25. ઓકે, તો જગદીશજી અગર લેવલ્સ તમે રિપીટ કરી શકો ટાઇટન માટેના? ટાઇટનના મારા જે અત્યારે લેવલ છે મેં તમને કહ્યું તે પ્રમાણે અત્યારે એનો ભાવ છે 3170 રૂપિયાને 70 પૈસાનો, અને મને એવું પોતે લાગી રહ્યું છે કે આનો જે ટાર્ગેટ છે અમારો 3325નો, અને સ્ટોપ લોસ 3100 રૂપિયાનો. ઓકે, તો 3100ના સ્ટોપ લોસ સાથે ટાઇટન ખરીદદારી કરી શકો છો. 3325ના લક્ષ્યાંક જે છે તમને આ કાઉન્ટર આપી શકે છે. ના ફેન્સ જે અત્યારે જોઈ રહ્યા છે, અને ખાસ કરીને જવાન, હું પણ એમાંથી એક છું, તો જે અત્યારે ખુશી થઈ રહી છે ખરેખર આ ફૂટેજ જોઈને, તો મૂવી જોઈને કેટલી ખુશી થશે. તો એના ઉપર આપણે આજનું આ ખાસ રજૂઆત છે જવાન સ્ટોક્સ. આપણા બંને એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે, માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને વિનય રાજાની. બંને સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જવાન સ્ટોક્સ, તેઓ આપણને રેકમેન્ડ કરી રહ્યા છે. બ્રેક પહેલાં બંને એક્સપર્ટ્સ પાસેથી આપણે બે બે પિક્સ જાણી છે. હવે સમય છે વિનય આપની સાથે શરૂઆત કરીએ. થર્ડ પિક જે છે જવાન સ્ટોક, તમારા તરફથી કયું હશે આજના દિવસ માટે? તો અહીંયા હું એક બીજો લાર્જ કેપ સ્ટોક્સ રિકમેન્ડ કરવા માંગીશ છે. ઘણા લાંબા સમય બાદ ચાર્ટ ઉપર એક આઉટ પરફોર્મન્સ કરતા દેખાઈ રહ્યો છે, એ છે વિપ્રો. તો આઈટી ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ કે ટીસીએસ, ઇન્ફોસિસ,
પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્ડ જેવા સ્ટોક્સ જબરદસ્ત પરફોર્મ કરતા હતા, પણ વિપ્રો જેવો સ્ટોક એક લાર્જ કેપ સ્ટોક છે અને એક લાર્જ કેપ કાઉન્ટર્સ એક સારું એવું અંડર પરફોર્મન્સ છેલ્લા વર્ષોમાં બતાવ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક મને ચાર્ટ ઉપર દેખાઈ રહ્યું છે કે આ અંડર પરફોર્મન્સ હવે આઉટ પરફોર્મન્સમાં કન્વર્ટ થઈ શકે છે. કારણ કે રિસન્ટલી સ્ટોકની જે પેટર્ન્સ છે, હાયર ટોપ હાયર બોટમ્સ અને એની લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર જે રીતના સસ્ટેન થઈ ગયો છે, મને લાગે છે કે વિપ્રો એઝ અ કાઉન્ટર એઝ અ સ્ટોક વિલ આઉટ પરફોર્મ ધી મેની ઓફ ધી આઈટી સ્ટોક્સ વી કેન સે. કારણ કે ડેફિનેટલી હજુ ફંડામેન્ટલી હજુ જસ્ટિફાય આપણે નહીં કરી શકીએ, ઘણા બીજા બધા આઈટી સેક્ટરમાં ફંડામેન્ટલી સ્ટ્રોંગ ટ્રિગર્સ અને ક્યુઝ છે, પણ મને એવું લાગે છે કે ટેકનિકલી બહુ લોંગ ટર્મ સપોર્ટથી વિપ્રોમાં એક બાઉન્સ બેક જોયો છે અને સસ્ટેનેબલ હોઈ શકે છે. કારણ કે આપણે જોઈએ તો 2000માં એક આઈટી બબલ આવ્યું હતું, તો 1999 થી 2000ની વચ્ચે જે વિપ્રોનો ટોપ બન્યો હતો એ જ લેવલની આસપાસ વિપ્રોએ સપોર્ટ લીધો છે. 380-390 નો જે 350ની આસપાસનો એક લોંગ ટર્મ સપોર્ટ હતો ત્યાંથી બાઉન્સ બેક કર્યો છે. તો એ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખતા વિપ્રો આઉટ પરફોર્મ કરે અને ઓવરઓલ તમારે આઈટી સેક્ટરમાં પણ મને લાગે છે કે જે રીતના ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે, તો જે ડોલર ઇન્ડેક્સ વધવું એક આઈટી ક્ષેત્ર માટે પોઝિટિવ ગણી શકે ઇન્ડિયન આઈટી સેક્ટર માટે. તો બધા જ પરિબળોને ધ્યાનમાં રાખતા વિપ્રો મારી લોંગ કરવાની સલાહ રહેશે, પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકાય છે. તો 430-410ની રેન્જમાં તમે બે ભાગમાં લઈ શકો છો. 400નો સ્ટોપ લોસ હું રિકમેન્ડ કરીશ ફોર ધ પોઝિશનલ ટ્રેડર્સ અને અપસાઈડમાં 490નો ટાર્ગેટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. ઓકે, તો એક લાર્જ કેપ કાઉન્ટર વિપ્રો પર એક પસંદગી જ્યાં તમારે 400ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખવાનું છે 490ના લક્ષ્યાંકની સાથે. જગદીશજી, આપની પાસેથી ત્રીજી પસંદગી જાણીએ કે આ સ્ટોક પર તમારું રેકમેન્ડેશન. તેની એક બીજો મારા માટે એક લાર્જ સ્ટોક બીજો એક છે, ઓફકોર્સ આજે એને ઓલ ટાઈમ હાઈ લગભગ પોતાનો લાઈફ ટાઈમ હાઈ આજે સ્પર્શ્યો છે, એ છે લાર્સન & ટુબ્રો. રિસેન્ટલી એક મેં ઇન્ટરવ્યુ જોયો તો એમના જે ચેરમેન એમિરેટ્સ મિસ્ટર એમ નાયકનો, અને એમણે કહ્યું હતું કે એક બહુ જ મોટો ઓર્ડર, સિંગલ ઓર્ડર ઓફ 25,000 crores એ એક્સપેક્ટ કરે છે. અને પછીથી જ્યારે થોડી ઇન્ફોર્મેશન આવી ત્યારે લગભગ આ ઓર્ડર સાઉદી અરામકો પાસેથી આ કંપનીને મળે એવી પૂરી શક્યતા છે. અને આઈ થિંક એ બે કે ત્રણ વખત આના વિશે બોલ્યા હતા કે સિંગલ ઓર્ડર ઓફ 25,000 crores ઇઝ એક્સપેક્ટેડ, એટલે સાઉદી અરામકોનો આ પર્ટિક્યુલર બહુ જ મોટો ઓર્ડર એ લોકો એક્સપેક્ટ કરે છે. લગભગ ઓલરેડી એ લોકોની 3,00,000 crores ઉપર એ લોકોની ઓર્ડર બુક છે અને બીજા નવા ઓર્ડરો એ લોકોને સતત મળતા રહેશે. અત્યારે આપણને 18-24 વચ્ચે એક જે પાર્લામેન્ટનું નવું સેશન છે એમાં કદાચ એવા ભણતરા થાય છે કે વન નેશન વન ઇલેક્શન, અને એને કીધું કદાચ, કારણ કે સ્ટેટ ઇલેક્શન તો પોસ્ટપોન ના થઈ શકે પણ જે કેન્દ્રનું ઇલેક્શન છે એ કદાચ પ્રીપોન ચોક્કસ થઈ શકે, તો કદાચ એની સાથે સંલગ્ન થાય તો સરકાર બહુ જ મોટા પાયે આના વિશે બહુ ખોટો મોટો ખર્ચો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરી શકે છે. બીજું કે લગભગ ફંડામેન્ટલી તમે જુઓ તો 80ના એ ઇપીએસ પર અને માત્ર 23-24 પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે, અને છેલ્લા એકાદ વર્ષમાં લગભગ 43-45% જેટલું રિટર્ન આ પર્ટિક્યુલર કંપનીએ આપ્યું છે. તો એ છેલ્લા 3-1 વર્ષનું સર્વેયું કાઢો તો આનું રિટર્ન લગભગ 200%થી ઉપર છે. અને સૌથી જે ઓફ ધીસ પર્ટિક્યુલર શેર કે યુ નો ધી ફેઝર ઇન ધ કેપ, એ અત્યારે રિસન્ટલી એને બાયબેક આપ્યું હતું 3,000 રૂપિયાના ભાવમાં. જો કંપની જયારે પોતાના ભાવ માર્કેટ ભાવ કરતા વધારે બાયબેક આપે તો એનો અર્થ એવો છે કે એની ઇન્ટરેસ્ટિંગ વેલ્યુ એનાથી કઈ ગણી વધારે છે. એટલે 3,000 રૂપિયાનો તમે ટાર્ગેટ તો બહુ ઇઝીલી એક્સપેક્ટ કરી શકો છો. મને એવું લાગે છે કદાચ 1-2 વર્ષમાં અથવા 3132નો ટાર્ગેટ આવે તો પણ નવાઈ નહીં. તો સ્ટોપ લોસ રાખવાનો છે આમાં 2,400 રૂપિયાનો, કારણ કે થોડો વધારે આપો છો લાંબા ગાળાનો છે, એટલા માટે 2,600 રૂપિયા સ્ટોપ લોસ ટાર્ગેટ ઇઝ 3,200. ઓકે, તો અહીંયાથી એક એલએનટી પર પસંદગી આપણને આવતી દેખાઈ રહી છે જગદીશજી તરફથી. 2,600ના સ્ટોપ લોસ 3,000થી લઈને 3,200 સુધીના પણ લેવલ્સ આવનારા સમયમાં કાઉન્ટર બતાવી શકે છે એલએનટી. વિનય, આપના તરફથી જાણીએ ફોર્થ અને અંતિમ જે સ્ટોક રેકમેન્ડેશન કયું રહેશે આજે? તો જે ફોર્થ પીક રહેશે મારી ફાર્મા સેક્ટરમાંથી રહેશે. ફાર્મા એક ડિફેન્સિવ સેક્ટર છે અને આપણે છેલ્લા 1-2 મહિનામાં એક સારું પરફોર્મન્સ ફાર્મા લાર્જ કેપ ફાર્મા સ્પેસમાંથી જોયું હતું. તો લાર્જ કેપ ફાર્મા સ્પેસમાંથી મને સન ફાર્મા ઘણો કન્વિન્સિંગ લાગે છે ટેકનિકલી, અને એને સ્ટોકમાં રિસન્ટલી આપણે જોયું હતું કે એક ઓલ ટાઈમ હાઈ લેવલ્સ બનાવ્યું હતું અને એના બાદ ઉપરના લેવલ પર ટકી પણ રહ્યો છે. તો ઓવરઓલ આઈ બિલીવ દેટ ફાર્મા સેક્ટર પરફોર્મ સારું કરી શકે છે અને એઝ અ ડિફેન્સિવ સેક્ટર તરીકે પણ આપણા પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકાય. રિસન્ટલી શોર્ટ ટર્મ ચાર્ટ પર એક આપણે ડાઉનવર્ડ સ્લોપિંગ ચેનલમાંથી બ્રેકઆઉટ આવતા જોયું હતું ગઈકાલના સેશનમાં. આજે ભલે એ સ્ટોક થોડોક ડાઉન ટ્રેડ કરી રહ્યો હોય પણ ઓવરઓલ મને લાગે છે કે આ સ્ટોક રિલેટિવલી ઇઝ પ્લેસ બેટર ઓન ધ ચાર્ટ્સ અને
ઓવરઓલ ફાર્મા સેક્ટરમાંથી એક સારું આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે. તો એક લાર્જકેપ સ્પેસ ફાર્મા સ્ટોક છે સન ફાર્મા, જેને એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. જે રેન્જ હોવી જોઈએ સન ફાર્માની બાય કરવાની 1130 થી લઈને 1070 ની રેન્જમાં તમે એક્યુમ્યુલેટ કરી શકો છો બે ભાગમાં. એક ટ્રેડિંગ સ્ટોપલોસ તરીકે 1050 નો સ્ટોપલોસ રિકમેન્ડ કરીશ, ને અપસાઇડમાં હું 1270 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી રહ્યો છું નેક્સ્ટ 3-4 મહિના માટે. તો મારી ફોર્થ પસંદગી છે સન ફાર્મા ફ્રોમ ધી ફાર્મા સ્પેસ. ઓકે, તો લાર્જ કેપ ફાર્મા પર સન ફાર્મા પર એક પસંદગી છે 3-4 મહિના માટે 1050ના સ્ટોપલોસ 1270ના લક્ષ્યાંકની સાથે. એક આ પસંદગી વિનય તરફથી આવતી દેખાઈ રહી છે. જગદીશજી, આપના તરફથી ફોર્થ અને અંતિમ પસંદગી ક્યાં કાઉન્ટર પર રહેશે? મારી સૌથી અંતિમ પસંદગી છે ચાલી એનટીપીસીનો શેર છે, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. અત્યારે હ્યુજ ઓર્ડર્સ આ પર્ટિક્યુલર કંપનીને મળ્યા છે અને આ અત્યારે રિસેન્ટલી એનો ભાવ 236 રૂપિયાની આસપાસ ગયો હતો. આપણે જાણીએ છીએ કે જે સરકારે પોતે પ્રોમિસ કર્યું છે કે દરેક દરેક ઘરમાં વીજળી એ લોકોનું આપવાનું 2024ના એન્ડ સુધીમાં લક્ષ્યાંક છે, એ પૂરી કરવા માટે એ લોકો કટિબદ્ધ છે. અને એમાં આ થર્મલ પાવર કોર્પોરેશન પાસે અત્યારે ખૂબ સારા ઓર્ડર છે. કંપનીના છેલ્લા પરફોર્મન્સીસ તમે પણ જુઓ તો આ કંપનીના ભાવમાં અને કંપનીના પરફોર્મન્સમાં બહુ જ સારો એક ઉછાળો આપણે જોયો છે. છેલ્લા 3-1 મહિનામાં 32% જેટલું રિટર્ન આપ્યું છે અને છેલ્લા 3-1 વર્ષનું સર્વેયુ કાઢો તો લગભગ 150%થી પણ વધારે આ રિટર્ન છે. ઇટ્સ અ ગુડ ઓર્ડર બુક કંપની પાસે અને ખૂબ સારી કંપની છે. મને એવું લાગે છે કે અક્રોસ સેક્ટર આ પાવર સેક્ટર એવું છે, હું એનટીપીસી સિવાય જેટલા પણ પાવર સેક્ટરો છે એ તમામ માટે હું ક્વાઇટ બુલિશ છું. પણ સૌથી વધારે મારી આમાં પસંદગી પહેલી એ એનટીપીસીની છે. My target for this particular share is about 245 to 250 rupees and a stop loss will be 225 rupees. તો 225 સ્ટોપ લોસ બનતો દેખાઈ રહ્યો છે. એનટીપીસી પસંદગી જગદીશજી તરફથી 245 સુધીના લેવલ્સ જે છે આ કાઉન્ટર તમને આવનારા સમયમાં બતાવી શકે છે. અને એ સાથે જ રજા લેવાનો સમય થયો છે. વિનય, આ સૌથી પહેલાં જાણીએ આપની પાસેથી ડિસ્ક્લોઝર્સ. જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યા હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી જગદીશજી, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. ચાર શેરો કયા? એમાં લાસ્ટ ટોગોએ મારા પોતાના અંડર પોર્ટફોલિયોમાં ઘણા વર્ષોથી છે. એ સિવાય બાકીના જે 3 શેરોની આપણી સાથે ચર્ચા કરી એ મારા અંડર પોર્ટફોલિયોમાં નથી, પણ અમારી ક્લાયન્ટની ભલામણમાં એ લોકોના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. પણ હંમેશા જયારે શેર બજારમાં રોકાણ કરો ત્યારે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એ સલાહને જ અનુસરજો. અને થેન્ક યુ ચાની ફોર ઇન્વાઇટિંગ મી ધ શો, અને તમને અને તમામ દર્શક મિત્રોને અને મિસ્ટર રાજાણીને મારા તરફથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. જી જગદીશજી, આપનો પણ આભાર. ફેસ્ટિવલ ગ્રીટિંગ્સ આપને પણ ખાસ આજના દિવસે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર વિનય અને જગદીશજી એકવાર ફરી આ ખાસ રજૂઆતમાં જોડાવા બદલ. તો આપણે જાણી લઈએ સૌથી પહેલાં તો બંને એક્સપર્ટ્સ તરફથી ક્યાં પસંદગી છે. વિનયના પસંદગી જાણીએ. ચાર કાઉન્ટર્સ બેંક ઓફ મહારાષ્ટ્ર 3750ના સ્ટોપલોસ 47ના લક્ષ્યાંક સાથે સલાહ મળતી દેખાઈ રહી છે. IRCTC એક્યુમ્યુલેટ કરો 3-4 મહિના માટેના બધા વ્યૂઝ છે. 650નો સ્ટોપલોસ 800ના લક્ષ્યાંક સાથે એનો આ વ્યૂ છે. વિપ્રો પર 400નો સ્ટોપલોસ રાખો 490ના લક્ષ્યાંક માટે, અને સન ફાર્મા પર પણ ફોકસ રાખો 1050ના સ્ટોપલોસ 1270ના લક્ષ્યાંક સાથે. જગદીશજી તરફથી જે કાઉન્ટર્સ છે અહીંયાથી ટાટા મોટર્સ સૌથી પહેલાં તો 575નો સ્ટોપલોસ 700-725 સુધીના લક્ષ્યાંક તમને મળી શકે છે. તો ટાઇટન 3100નો સ્ટોપલોસ 3325ના લક્ષ્યાંક માટે એક વ્યૂ. LNT પર તમે 2600નો સ્ટોપલોસ રાખી શકો છો 3100થી 3200 સુધીના લક્ષ્યાંક માટે, અને છેલ્લે NTPC પર ફોકસ ખરીદારી માટે 225નો સ્ટોપલોસ અને 245થી 255ના લક્ષ્યાંક માટે આ સલાહ બનતી દેખાઈ રહી છે. તો જવાન સ્ટોક્સ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ હાલ મને આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.